હવે આપણી વચ્ચે જે કવિ રજૂ થાય છે એ કવિ એ માત્ર એમની ઓળખ નથી, એ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ એટલા જ નિષ્ણાત છે, દ્રશ્ય શ્રાવ્ય વિભાગ સાથે પણ એટલા જ નિષ્ણાત છે, સંકળાયેલા છે, એમણે પ્રોડક્શન્સ કરેલા છે, સંગીત ક્ષેત્રે એમણે અસંખ્ય કમ્પોઝિશન્સ કરેલા છે, આલ્બમો બહાર પાડેલા છે, અને એનાથી આગળ વધીને કહું તો ફિલ્મ ગુજરાતી ફિલ્મ ધર્મલાભના જેમણે સંવાદ અને ગીતોમાં પણ એમનું નામ છે, અને આ બધી ઓળખાણ જરૂરી નથી, માત્ર એકમાત્ર ઓળખ એની સમગ્ર વિશ્વમાં કે ભારત અને એની સીમાડા બહાર વિશ્વમાં એની ઓળખ આજે ગુજરાતીઓમાં થઈ રહી છે, અને એના દ્વારા સિંહ ચાલીસા દ્વારા. સિંહ ચાલીસા જેમણે લખેલા છે, અને સિંહ ચાલીસા જે રીતે સમગ્ર વિશ્વના એક એક ગુજરાતી સુધી પહોંચ્યા છે, અને જે રીતે ગુજરાતીએ એમને વધાવ્યા છે, આ એકમાત્ર રચના એમની સમગ્ર જીવનની કારકિર્દી માટે પર્યાપ્ત છે. એવા સાહિત્યકાર, કવિ અને લેખક અને કલાકાર, પોતે ગાયક પણ એટલા સારા છે, એમના કદાચ સંગીતનું એમનું ક્ષેત્ર જો વિશેષ વધારે સારી રીતે મોર્યું હોય તો એમના પત્ની એના કારણે હેમલબેન ખૂબ સારા ગાયિકા છે, ખૂબ સુંદર એમને ઈશ્વરે કંઠ આપ્યો છે, અને બંને પતિ પત્નીએ આલ્બમો ઘણા બધા આપ્યા છે. તો જોરદાર તાળીઓ વચ્ચે આપણી વચ્ચે રજૂ થઈ રહ્યા છે ડૉક્ટર નરેન્દ્રભાઈ રાવલ. અહીંયા બ્રહ્મનારી જે સંમેલન છે એમાં અમને બોલાવ્યા, ખૂબ જ અમારા માટે આનંદનો વિષય છે. પછી કેટલીક વાતો કરવાની છે, પણ દીપિકાબેન હોય કે હેતલબેન હોય, આ બધા અમારા અંગત છે, એટલું જ નહીં એવું ખૂબ જ કાર્યરત છે એ જાણીને આનંદ થાય છે. એક વખત હર હર મહાદેવ હર, એટલા માટે કે હું મારી કૃતિ શંકર વિશે, મહાદેવ વિશે બોલું છું, અને ચોક્કસ છંદમાં પણ છે, માણી શકશો એટલા માટે. હે અનંત, હે વિશાલ, હે અનુપ ભર્ગભાલ, હે અનિંજ્ય, હે અપાર, હે અસીમ, હે કૃપાલ. હે અનંત, હે વિશાલ, હે અનુપ ભર્ગ ભાલ, હે અનિંજ્ય, હે અપાર, હે અસીમ, હે કૃપાલ. અદ્રિયે ભવાની સંગ, લાસ્ય નૃત્યમાં શુભાંગ, ભજત ઝાંઝને મૃદંગ, તું જ વિશ્વનાદ તાલ. હે અનંત, હે વિશાલ, હે અનુપ ભર્ગ ભાલ, હે અસીમ, હે કૃપાલ. ધુરજટી એ નૃકપાલ, ગ્રહી ગાત્ર મુંડ માલ, ગ્રીવે ધરી વીસ વ્યાલ, રૂપ તાંડવે કરાલ. હે અનંત, હે વિશાલ, હે અનુપ ભર્ગ ભાલ, હે અનિંદ્ય, હે અપાર, હે અસીમ, હે કૃપાલ. હે અનંત, હે વિશાલ, હે અનંત, હે વિશાલ, હે અનંત, હે વિશાલ. ત્યારબાદ દીકરી વિશે વાત કરું. દીકરીઓ ખાસ સાંભળે અને દીકરીના મા બાપ એથી વધારે સાંભળે. દીકરી સંસ્કૃતિ ગરિમા સમાન, દીકરી વહાલપ અમૃત પાન, દીકરી હૈયે સુરીલી તાન, દીકરી કુટુંબ ગૌરવગાન. જન્મ પૂર્વના સંસ્કારોથી બનતી દેવી સમાન દીકરી, પાપા પગલી રમતી ગમતી આખા ઘરની જબાન દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન. સાત જન્મના પુણ્ય પ્રતાપે મળતી ઉર્મિલ ધામ દીકરી, કૃપા સદાએ કરી ઈશ્વરે ધરે રૂપાળું નામ દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન. ઓછું બોલે ખુદને તોલે, સમજે વાતો તમામ દીકરી, અગમ નિગમના વ્યવહારોમાં મેળવતી બહુ માન દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન. સદા સાંભળે માત પિતાનું જવાબદારીથી સભાન દીકરી, એના દર્શન કોણ ન ચાહે, સંસ્કાર શ્રદ્ધા સ્થાન દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન. પિતા જનકશા હોય પછી શું,
જીવનને આહવાન દીકરી, સંસારીની ઘટમાળે એ મુઠ્ઠી ઉચેરું સ્થાન દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન. ભણતર ગણતર અહો ભાગ્ય છે, સમજણનું સુકાન દીકરી, કલા વારસો જાળવનારી માનવતાનું મુકામ દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન. દેશ વિદેશે ભલે વસે એ ભલે બની હો મહાન દીકરી, નિયમ પ્રકૃતિ તોડે નહીં એ આખર કન્યાદાન દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન દીકરી, વહાલપ અમૃતપાન. પછી માત પિતા વાત કરે છે, માત પિતા થઈ પરમેશ્વરને એ જ યાચના રોજ કરીશું, કર્મયોગી નિસ્વાર્થ સંતોષી ધૂપ સળીસા સહેજ કરીશું, સહેજ ખરીશું, દીકરી નામની માળા કરશું તોય કુળ 71 તરશું, દીકરી નામની માળા કરશું તોય કુળ 71 તરશું, એના દર્શન કોણ ન ચાહે, સંસ્કાર શ્રદ્ધા સ્થાન દીકરી, સંસ્કૃતિ ગરિમા સમાન દીકરી, વહલપ અમૃતપાન દીકરી, હૈયે સુરીલી તાન દીકરી, કુટુંબ ગૌરવ ગાન દીકરી, કુટુંબ ગૌરવ ગાન દીકરી, કુટુંબ ગૌરવ ગાન.